મોડી રાત્રે રાજ્યના બેતાલીસ નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલી કરવામાં આવી છે રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા એક સાથે બેતાલીસ નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલીના હુકમો મોડી રાત્રે કરવામાં આવ્યા છે તો હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર નવનીત પટેલની પાલનપુર નગરપાલિકામાં બદલી કરવામાં આવી છે તો મહેસાણા નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલની હિંમતનગર નગરપાલિકામાં બદલી કરવામાં આવી છે હિંમતનગર નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે ફરીવાર નવનીત પટેલ આવ્યા બાદ ફરીવાર અલ્પેશ પટેલ પણ પાલિકામાં ચીફ ઓફિસર તરીકે આવ્યા છે કોરોનાના સમયકાળમાં પાલિકામાં ચીફ ઓફિસર તરીકે અલ્પેશ પટેલે કામગીરી કરી હતી તે દરમિયાન કોરોના વોરિયર તરીકે ચીફ ઓફિસર પણ કોરોના વોરિયર જ બની ગયા હતા અને સારી કામગીરી જોવા મળી હતી ત્યારબાદ આંબાવાડી રેલવે અંડરબ્રિજનું લોકાર્પણ કર્યા બાદ અલ્પેશ પટેલની જૂન બે હજાર વીસમાં હિંમતનગર નગરપાલિકામાંથી બદલી થઈ હતી તો અઢી વર્ષ બાદ ફરીવાર હિંમતનગર નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે બદલી થઈ છે તો ઈડર નગરપાલિકાના ચીફ ઓફિસર હરિશચંદ્ર અગ્રવાલની બદલી સિક્કા નગરપાલિકામાં કરવામાં આવી છે સામે સિક્કા નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીની ઈડર નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે